ભાલકા તીર્થ ખાતેથી 21 જાન્યુઆરીના રોજ નીકળશે આહીર સ્વાભિમાન યાત્રા, જણાવ્યું પ્રવીણ રામે. આહીર રેજિમેન્ટના મુદ્દાને લઈને આ યાત્રા સમગ્ર ભારતમાં કરશે ભ્રમણ. આ યાત્રામાં ભાલકા તીર્થની માટી સમગ્ર ભારતના તમામ ધાર્મિક સ્થળો સુધી પહોંચાડશે. ભાલકા તીર્થનો મહિમા અને ભગવાન શ્રી કૃષ્ણના વિચારોને ફેલાવવાનો થશે પ્રયાસ. ભાલકા તીર્થ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો હતો, ભગવાન શ્રી કૃષ્ણના દેશહિત અને રાષ્ટ્ર ભાવનાના આદેશોને અનુસરીને સમગ્ર ભારતનો 26 કરોડ આહીર સમાજ કરશે આહીર રેજિમેન્ટની માંગણી. આ યાત્રા ફેબ્રુઆરીમાં રેજિમેન્ટની માંગણી સાથે દિલ્હી તરફ કરશે કૂચ. ફેબ્રુઆરીમાં 26 કરોડ આહીરોને દિલ્હી તરફ કૂચ કરવા પ્રવીણ રામનું એલાન. ભારતીય સેનામાં સમગ્ર ભારતના 26 કરોડ આહીરો જ્યારે આહીર રેજિમેન્ટની માંગને વધારે ને વધારે ઉગ્ર બનાવી રહ્યા છે, ત્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર સમગ્ર ભારતના 26 કરોડ યાદવ દિલ્હી તરફ કૂચ કરવાના છે અને એમની શરૂઆત 21 જાન્યુઆરીથી ગુજરાતના ભાલકા તીર્થ ખાતેથી એક યાત્રા સ્વરૂપે થશે. 21 તારીખે ભાલકા તીર્થ ખાતેથી જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો, ધરતીને નમન કરી અને ત્યાંની માટીને સાથે લઈ અને ગુજરાત સહિત સમગ્ર રાજ્યો અને સમગ્ર ભારતની અંદર આ યાત્રા ભ્રમણ કરશે અને તમામ ધાર્મિક સ્થળો ઉપર આ ભાલકા તીર્થની માટીને પહોંચાડી અને ભગવાન શ્રી કૃષ્ણના વિચારોને વધારે ફેલાવવાનો પ્રયાસ થશે અને સાથે સાથે આહીર રેજિમેન્ટની માંગને વધારે ઉગ્ર બનાવવા માટે આ યાત્રા સમગ્ર ભારતમાં ભ્રમણ કરી અને ફેબ્રુઆરીમાં દિલ્હી તરફ કૂચ કરશે. પ્રવીણ રામ,